દેશ અને રાજ્યમાં વધતી જતી તબીબોની માંગને પહોંચી વળવાના પ્રયાસોના ભાગરૂપે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે સિત્તેર કરોડના ખર્ચે નિર્મિત થયેલી અધતન સરકારી મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે દેશની આરોગ્ય સેવાઓને પોષણક્ષમ અને સર્વ સુલભ બનાવવા માટે વડાપ્રધાનના નેતૃત્વમાં નવી મેડિકલ કોલેજનું નિર્માણ તથા એમબીબી એસ ની સીટોમાં વધારો કરવામાં આવી રહ્યો છે અદ્યતન હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકારે મેડિકલ કોલેજ ની સ્થાપના માટેના નિયમોનું સરળીકરણ કર્યું છે કેન્દ્ર સરકાર ઝડપભેર અને આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરી રહી હોવાની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે દેશમાં બે હજાર ચૌદના વર્ષમાં ત્રણસો સત્યાવીસ મેડિકલ કોલેજની સંખ્યા હતી જેને વધારીને આજે પાંચસો છન્નું કરવામાં આવી છે તેવી જ રીતે એમબીબીએસની બાવન હજારની સીટોમાં વધારો કરી બાણું હજાર કરવામાં આવે છે જે આ વર્ષે વધીને એક લાખ સુધી પહોંચી જશે આ ઉપરાંત પીજીની એકત્રીસ હજાર સીટોમાં વધારો કરી ચોસઠ હજાર કરવામાં આવી છે આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આરોગ્યની સગવડ જન જન સુધી પહોંચી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે જેથી દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે સુરત શહેર આગામી સમયમાં મેડિકલ હબ બને તે પ્રકારનું કાર્ય રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે સંવેદનશીલ રાજ્ય સરકારે સિનિયર સિટીઝન્સને ઘર આંગણે દવા અને વિવિધ હેલ્થ ટેસ્ટ કરાવી શકે તે માટેના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે